नमस्कार मित्रों, एजुकेशन जोन यूट्यूब चैनल पर आप सर्वेनु हार्दिक स्वागत छे। मित्रों, आज रोज आपणे कोविड-19 नी महामारी पछी हवे जे शैक्षणिक स्कूलो, युनिवर्सिटीओ अने कॉलेज छे ए रीओपन थवा जई रह्या छे, तो एना અંગેની સરકારશ્રી દ્વારા આવેલી માર્ગદર્શક સૂચનો અંગેની બાબતો અને કઈ તારીખથી શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓ છે ખુલશે, કયા કયા વર્ગો ખુલશે અને કયા કયા ધોરણના વિદ્યાર્થીઓએ એની અંદર જવાનું રહેશે, આ તમામ બાબતોને લઈને સંપૂર્ણ માહિતી અને સરકારશ્રી દ્વારા કઈ કઈ સૂચનાઓને ફોલો કરવાની રહેશે કે જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બંધન કરતા રહેશે, આવી તમામ બાબતો વિશે આપણે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું। પરંતુ મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપને જણાવીશ કે જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે સાથે નોટિફિકેશન બેલ છે એ ઓન રાખો, જેથી નવી ગવર્મેન્ટ જોબ વિશેની માહિતી અને અપડેટ અમે આપના સુધી પહોંચાડી શકીએ। અને મિત્રો, તમે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો, જેની લિંક છે મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપને દીધી છે, કે જેના દ્વારા અમે સરકારી ગવર્મેન્ટ જોબ વિશેની માહિતી, અપડેટ, પરિપત્રો, સૂચનો વગેરે આપના સુધી ત્વરિત ધોરણે પહોંચાડીએ છીએ। તો ચાલો મિત્રો, હવે જોઈએ કે આ જે સ્કૂલ, કોલેજીસ અને યુનિવર્સિટીઓ માટે રીઓપન થવા માટે સરકારશ્રી દ્વારા કઈ કઈ સૂચનાઓ છે અપાયેલ છે। તો મિત્રો, તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, કોરોના એટલે કે કોવિડ-19ની વૈશ્વિક મહામારીને કારણે ઉદ્ભવેલ પરિસ્થિતિ અંતર્ગત પોસ્ટ લોકડાઉનમાં યુનિવર્સિટીઓ, કોલેજો રીઓપન કરવા બાબત મિત્રો, ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આ પરિપત્ર છે તારીખ 7/1/2021 રોજ બહાર પડેલો છે, જેની અંદર આપણે જોઈએ, રાજ્યમાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણને લીધે ઉદ્ભવેલ પરિસ્થિતિમાં શિક્ષણ વિભાગ હેઠળની સર્વે યુનિવર્સિટીઓ અને કોલેજો માટે વખત માર્ગદર્શક સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે, જે અન્વયે મિત્રો હવે આપણે જોઈએ કે વંચાણે લીધેલ ક્રમ 1માં દર્શિત પત્રથી યુજીસી દ્વારા પોસ્ટ લોકડાઉનમાં યુનિવર્સિટીઓ, કોલેજોને રીઓપન કરવા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે, તથા વંચાણે લીધેલ ક્રમ 2માં દર્શાવેલ ઠરાવથી રાજ્યની યુનિવર્સિટીઓ, કોલેજો તારીખ 23/11/2020 પુનઃ શરૂ કરવા ઠરાવ છે એ થયેલો હતો। ત્યારબાદ તે સમયે કોરોના મહામારીને કારણે ઉદ્ભવેલ પરિસ્થિતિને ધ્યાને રાખી અને ક્રમ 3માં દર્શાવેલ ઠરાવથી રાજ્યમાં યુનિવર્સિટીઓ, કોલેજોમાં તારીખ 23/11/2020 ફરીથી પુનઃ શરૂ કરવાનો નિર્ણય છે સ્થગિત રાખવામાં આવેલો હતો, જેના અન્વયે જો મિત્રો હવે આપણે ચર્ચા કરીએ કે પુખ્ત વિચારણાને અંતે આથી સરકારશ્રી દ્વારા યુનિવર્સિટી, કોલેજોને તારીખ 11/1/2021 રીઓપન કરવાનું ઠરાવવામાં આવે છે। યુનિવર્સિટીઓ, કોલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ નીચે મુજબની એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। એટલે કે મિત્રો, સરકારશ્રીના જે પણ નિયમો છે સંસ્થાને લગતા એ તમામને ફોલો કરવાના રહેશે। તારીખ 11/1/2021 તમામ કોલેજો તથા યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન એટલે કે ભૌતિક રીતે શૈક્ષણિક કાર્ય ફરીથી શરૂ કરી શકશે। ઓફલાઈન એટલે કે ભૌતિક રીતે શૈક્ષણિક કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થી માટે સ્વૈચ્છિક રહેશે, તથા તે માટે સંબંધિત સંસ્થાએ વિદ્યાર્થી અને વાલી પાસેથી સંમતિપત્ર મેળવવાનું રહેશે। જે વિદ્યાર્થીઓ ક્લાસમાં ન જોડાય તેઓ માટે ઓનલાઈન અભ્યાસની વ્યવસ્થા કરવાની રહેશે, તથા પ્રથમ દિવસે વર્ગમાં આવનાર વિદ્યાર્થીઓનું સંસ્થા દ્વારા સ્વાગત કરવાનું રહેશે, તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે સંસ્થા કે કોલેજ તરફથી વેલકમ કીટ આપવાની રહેશે, અને આ વેલકમ કીટમાં કોરોનાની સામે રક્ષણ આપનાર માસ્ક અને સેનેટાઇઝર જેવી વસ્તુઓ છે એ આપવાની રહેશે। એટલે કે મિત્રો, જે પણ વિદ્યાર્થીઓ કોલેજ ઉપર આવી અને ઓફલાઈન એટલે કે ભૌતિક રીતે શૈક્ષણિક કાર્યની અંદર પોતે શીખવા માગે છે એ લોકો આવી શકે છે, અને જે લોકો પોતે પોતાની સ્વેચ્છાથી નથી આવવા ઈચ્છતા તેમના માટે પણ ઓનલાઈન અભ્યાસની વ્યવસ્થા છે એ ચાલુ રાખવાની રહેશે। એટલે કે જે વિદ્યાર્થીઓ આવશે એને ઓફલાઈન ભણાવવાના છે, જે કોલેજ ઉપર કે યુનિવર્સિટીમાં હાજર નથી રહેતા એમને ઓનલાઈન ભણાવવાના રહેશે। ત્યારબાદની સૂચનામાં જોઈએ,
आ तमाम कार्यवाही यूजीसीनी तारीख 5/11/2020 गाइडलाइन ने अनुसरीने चालू करवामां आवशे। प्रथम तबक्कामां तमाम पीजी पीएचडी एमफिल वगैरह अभ्यासक्रमों मेडिकल तथा पेरामेडिकलना तमाम तथा अन्य स्नातक अभ्यासक्रम में जेमा के टेक्निकल तथा नॉन टेक्निकल तमाम ने फक्त फाइनल ईयरना एटले कि छेल्ला वर्षना तमाम विद्यार्थियों ने भौतिक रीते शिक्षण आपवामां आवशे। अन्य वर्गों में ऑनलाइन अभ्यास चालू रहेशे। एटले के मित्रों जे लोको छेल्ला वर्षना विद्यार्थियों हशे छेल्ला सेमेस्टरना विद्यार्थियों पण आपणे कही शकीए छीए तो ए लोको माटे એમના માટે ભૌતિક રીતે શિક્ષણ કાર્ય એટલે કે કોલેજ ઉપર આવીને યુનિવર્સિટી ઉપર જઈ અને પોતે પોતાનું શૈક્ષણિક કાર્ય છે એ કરી શકે છે। અન્ય તમામ વર્ગો માટે એફવાય માટે એસવાય માટે અથવા તો ફર્સ્ટ યરના પીજીના કોઈ ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ છે તો એમના માટે ઓનલાઈન શિક્ષણ કાર્ય છે એ ચાલુ રાખવાનું રહેશે। ત્યારબાદના સૂચનમાં છે વિદ્યાર્થીઓની સંખ્યા તથા વિષયની જરૂરિયાત તેમજ જટિલતાને ધ્યાને લઈ તે પ્રમાણે વર્ગ સંખ્યા ગોઠવવાની રહેશે જેથી બે વિદ્યાર્થીઓ વચ્ચે યુજીસીની માર્ગદર્શિકા પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે 50% અને 50%ના બે વર્ગ અથવા તો એક તૃતીયાંશના ત્રણ વર્ગો ગોઠવી શકાય છે। એટલે કે મિત્રો વધારે પ્રમાણમાં જો વિદ્યાર્થીઓ કોલેજે આવવાની ઈચ્છા દાખવે તો આ રીતે એમને બે વર્ગમાં ડિવાઈડ કરી શકો છો અથવા તો એક તૃતીયાંશવાળા ત્રણ વર્ગો છે એ પણ કરી શકાય છે। જો સમયાંતરે વિદ્યાર્થીઓને બોલાવવાના થાય તો જે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે તેઓને સતત 3 દિવસ માટે બોલાવવામાં આવશે। ત્યારબાદ બાકીના વિદ્યાર્થીઓએ બીજા સમૂહના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે। કયા વિષય અભ્યાસક્રમ માટે કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની રહેશે તે અંગેનો નિર્ણય કુલપતિશ્રી અથવા તો સંસ્થાના વડા એટલે કે પ્રિન્સિપાલ શ્રીઓએ આ નિર્ણયો છે એ લઈ શકશે। ત્યારબાદ જોઈએ મિત્રો હોસ્ટેલ સુવિધા જો આપવામાં આવે તો હાલ એક રૂમમાં એક જ વિદ્યાર્થી રહી શકશે। હોસ્ટેલ માટેની માર્ગદર્શિકાનું સંપૂર્ણ રીતે પાલન કરવાનું રહેશે જેમાં ફેસ માસ્ક ફરજિયાત રહેશે, હેન્ડ વોશિંગ, સેનેટાઇઝેશન પોઈન્ટ્સ પૂરતી સંખ્યામાં રાખવાના રહેશે। એટલે કે મિત્રો આ જેટલી પણ જગ્યાઓની હોસ્ટેલની અંદર જરૂરિયાત છે તો આ બધાના જે પોઈન્ટ્સ છે એ પૂરતા પ્રમાણમાં અવેલેબલ હોવા જોઈએ। વર્ગખંડો છાત્રાલયોનું સમયાંતરે સેનિટાઇઝેશન કરવામાં આવશે। સતત મોનિટરિંગ દ્વારા કોઈપણ સંક્રમિત અથવા તો લક્ષણ ધરાવતા વિદ્યાર્થી કે શિક્ષક કેમ્પમાં ના પ્રવેશે તેની કાળજી જે તે યુનિવર્સિટી અને કોલેજના સંબંધિત સત્તાધિકારીઓએ લેવાની રહેશે તેમજ આ અંગે બહાર પાડવામાં આવેલ યુજીસીની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। આ ગાઈડલાઈન શિક્ષણ વિભાગ હેઠળની તમામ સરકારી તથા ખાનગી યુનિવર્સિટીઓ તથા સરકારી તેમજ ખાનગી કોલેજોને લાગુ થશે। વધુમાં આઈગોટ પ્લેટફોર્મ પરના આરોગ્ય શિક્ષણના COVID-19 અંગેના અભ્યાસક્રમો કે જે ભારત સરકારશ્રીના DOPTએ તૈયાર કરેલ છે એ નિઃશુલ્ક છે તે પણ કરવા ફેકલ્ટી મેમ્બર્સને અને વિદ્યાર્થીઓને સૂચન કરવામાં આવશે। ઉપરયુક્ત તમામ માર્ગદર્શક સૂચનાઓનું પાલન જે તે સંસ્થાના વડા દ્વારા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ અને વિદ્યાર્થીઓના હિતમાં સ્વવિવેક અનુસાર કરવાનું રહેશે। મિત્રો આજે સંપૂર્ણ સૂચનાઓ છે નાયબ સચિવ શિક્ષણ વિભાગ દ્વારા જેટલા પણ શિક્ષણ જગતની સંસ્થાઓ છે કે જેની અંદર વિવિધ શાળાઓ કોલેજો અને યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે એ બધાને લાગુ પડે છે। મિત્રો આ વિડીયોમાં દર્શાવેલ કોઈ પણ સૂચનને તમે વાંચવા ઈચ્છતા હોય અને તમારી સામે જો વધારે સમજવા ઈચ્છતા હોય તો તમે કોઈ પણ જગ્યાએ વિડીયોને પોઝ કરી શકો છો અને આ સૂચનો છે એને જોઈ શકો છો। તો મિત્રો આ હતી આજની માહિતી કે જેની અંદર આપણે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જે સંપૂર્ણ માહિતી લોકડાઉન બાદ હવે યુનિવર્સિટી અને કોલેજો રીઓપન થવા બાબતે આપણે આજે મેળવી છે। મિત્રો આશા રાખીશ આજનો વિડીયો છે આપને પસંદ આવ્યો હશે। મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, અન્ય ઉમેદવાર સુધી ચોક્કસથી આને શેર કરજો, વિદ્યાર્થીઓ સુધી ચોક્કસથી શેર કરજો જેથી સરકારશ્રી દ્વારા આપેલ સંપૂર્ણ યોગ્ય સૂચનો છે એ દરેક વિદ્યાર્થી જાણી શકે અને ખોટી અફવાઓની અંદર ન આવે। તો મિત્રો આ હતી આજની માહિતી। જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે નોટિફિકેશન બેલ છે ઓન રાખો જેથી
નવી ગવર્મેન્ટ જોબ વિશેની માહિતી અને સરકારશ્રી દ્વારા અપાતા અપડેટ છે અમે આપના સુધી પહોંચાડી શકીએ. તો મિત્રો ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે, કોઈ નવી ગવર્મેન્ટ જોબ વિશેની માહિતી અને અપડેટ સાથે. ત્યાં સુધી અમને રજા આપો. આભાર.